અમદાવાદમાં એક પછી એક પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ અંગે કેટલીક મહત્વની માહિતી આપી હતી. અમદાવાદમાં કોરોનાના કહેરને પગલે તેમણે સાવચેતી બચાવતા હોવાનું કહીને નવા કેસ અંગે માહિતી આપી હતી. અમદાવાદમાં હાલ 404 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 15 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. ગઈકાલે સાંજ સુધી અમદાવાદ શહેરમાં 357 જેટલા કેસો નોંધાયેલા હતા. ત્યાર પછી 42 જેટલા કેસ છેલ્લા 15 કલાકમાં 42 નવા કેસો નોંધાયા છે અને એ રીતે કુલ એએમસી લિમિટમાં 399 કેસ થાય છે. ઝોન વાઇઝ જોવા જઈએ તો જે છેલ્લા 42 કેસ આવ્યા છે એમાંથી 19 જેટલા કેસ મધ્ય ઝોનમાંથી આવ્યા છે અને 14 જેટલા કેસ દક્ષિણ ઝોનમાંથી આવ્યા છે, જ્યારે ઉત્તર ઝોનમાં ફક્ત 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 0, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 0 અને પૂર્વ ઝોનમાં 6. આમ ટોટલ 42 કેસ થાય છે. એટલે 42માંથી 33 કેસ ફક્ત સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોન, દક્ષિણ ઝોન, આ 2 ઝોનમાંથી આવ્યા છે. આપસોને ખ્યાલ છે એ પ્રમાણે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય થયો છે એ મુજબ કોટ વિસ્તારમાં અને ગાંધીલીમડા બહેરામપુરા વિસ્તારમાં આજથી સવારે 6 વાગ્યાથી કરફ્યુ નાખવામાં આવેલ છે. અને આ કરફ્યુ દરમિયાન પહેલાં તો હું વિનંતી કરું છું કે લોકડાઉનમાં જો આપણે 100% સહકાર આપ્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ આજે ના થઈ હોત, પરંતુ અમુક વિસ્તારોમાં લોકડાઉનમાં 100% સહકાર મળ્યું નથી અને એના લીધે હજુ કેસોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. એટલે જ્યાં સુધી કરફ્યુ છે ત્યાં સુધી 100% કરફ્યુનું પાલન થાય અને બધા જ લોકો સ્વૈચ્છિક રીતે કરફ્યુનું પાલન કરે એ ખૂબ જ જરૂરી છે. મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 15 કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયેલ નથી, એટલે ટોટલ 13 મૃત્યુ યથાવત રહે છે. ડિસ્ચાર્જ સિવિલ હોસ્પિટલમાંથી 3 અને એસવીપી હોસ્પિટલમાંથી 9, ટોટલ અત્યાર સુધી 12 જેટલા કેસમાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. લેબોરેટરીના કેસોના પરીક્ષણની વાત કરીએ તો અત્યાર સુધી પેસિવ સર્વેલન્સ મારફતે 1263 જેટલા કેસો ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જ્યારે એક્ટિવ સર્વેલન્સ જ્યારે ટીમ દ્વારા ફિલ્ડમાં સામે ચાલીને ઘરે ઘરેથી જે સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે તેમાં 6344, એટલે ટોટલ 7607 જેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયાથી એએમસીની જે સ્ટ્રેટેજી રહી છે ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એગ્રેસિવ ટેસ્ટિંગ, અઠવાડિયા પહેલા જ્યારે 25-30 કેસ રોજના સેમ્પલ લેવાતા હતા એમાં આપણે વધારો કરીને 100, 200, 300 અને પછી 700, 800 સુધી છેલ્લા 5-1 દિવસથી આપણે રોજના 700 થી 800 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કોટ વિસ્તારમાં જે બફર ઝોન ડિક્લેર કર્યું છે એમાં 13 જેટલા ચેકપોસ્ટ જે બનાવવામાં આવેલા છે એમાં ગઈકાલે 26,935 જેટલા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું અને 40 શંકાસ્પદ કેસોને રેફર કરવામાં આવ્યા. આ સિવાય ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં જે સર્વેલન્સ ચાલે છે એમાં છેલ્લા 24 કલાકમાં 730 જેટલી ટીમો દ્વારા 1,07,708 ઘરોની મુલાકાત લેવામાં આવી, 5,45,722 જેટલા નાગરિકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એમાંથી અત્યાર સુધીનું હાઈએસ્ટ, જે અમારી ટીમ માટે ખૂબ જ એક ચેલેન્જ હતું, ટોટલ 975 સેમ્પલ ગઈકાલે ટેસ્ટિંગમાં લેવામાં આવેલ છે. અત્યાર સુધી આશરે 30 જેટલી ટીમો કાર્યરત હતી. આજે જ્યારે કોટ વિસ્તારમાં કરફ્યુ લગાવવામાં આવ્યું છે ત્યારે આપણી આ જે એગ્રેસિવ ટેસ્ટિંગની સ્ટ્રેટેજી ખૂબ જ સારા પરિણામ આપણને આપી રહી છે, એટલે એમાં હજુ વધુ એગ્રેસિવ આપણે કરવાનો નિર્ણય કર્યો છે. 700 થી 800 સેમ્પલ જે લેવાતા હતા અને ગઈકાલે જે 900 સેમ્પલ લેવાયા, આજે અમારી 50 થી વધુ ટીમો
અને કલ્પના કરી શકાય કે આ ટીમો જે છે એને તૈયાર કરવામાં, તાલીમબદ્ધ કરવામાં, કેમ કે વાયરસનો સીધો સંપર્કમાં, ક્લોઝ કોન્ટેક્ટમાં એને એક્સપોઝ થતા હોય છે, એટલે એ લોકો માટે 50 થી વધુ ટીમો બનાવીને આજે મેદાનમાં ઉતારવામાં આવી છે. અને એ લોકોને ઓછામાં ઓછા 1000 જેટલા સેમ્પલ આજે સાંજ સુધીમાં લેવામાં આવે એ ટાર્ગેટ આપવામાં આવ્યું છે. જે લોકો પોઝિટિવ જણાઈ આવે છે એમને જે ક્વોરન્ટાઇન કરવાની બાબત છે એમાં અત્યાર સુધી હોમ ક્વોરન્ટાઇનમાં 2120 લોકો, સરકારી ફેસિલિટીમાં 279 લોકો, એમ ટોટલ 2399 લોકો હોમ ક્વોરન્ટાઇન, ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન બંને મળીને ટોટલ જે આટલા લોકો ક્વોરન્ટાઇનમાં છે એની વાત છે. જે ગઈકાલના 15 કલાકના જે કેસો છે એમાં 4-5 વિસ્તારનો ઉલ્લેખ કરીશ. એમાં કાળુપુર વિસ્તારમાં એક જ કુટુંબના 8 જેટલા લોકો, નવી મોલત વિસ્તાર છે એમાં એક જ કુટુંબના 8 લોકો પોઝિટિવ આવ્યા છે. બહેરામપુરામાં અગાઉ એક ડ્રાઈવરનું કેસ પોઝિટિવ આવેલું હતું અને આપણે એના કોન્ટેક્ટ્સનું જે સ્ક્રીનિંગ કર્યું, કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું, એમાં બીજા 3 કેસ આપણને મળી આવ્યા છે. દૂધેશ્વરમાં પેન્શનપુરા સ્લમ વિસ્તાર છે એમાં 3 કેસ મળી આવ્યા છે, ત્યાં આજે સઘન સર્વેલન્સ કરવામાં આવશે. દાણી લીમડામાં અગાઉ 4 કેસ ઓલરેડી હતા, શક્તિ સોસાયટીમાં આ જગ્યા ઉપર કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને બીજા 2 કેસ મળી આવ્યા છે. ઓઢાવમાં રબારી વસાહતમાં ઉમિયાધામ સોસાયટી, એક જ સોસાયટીમાંથી 5 કેસ મળી આવ્યા છે. જમાલપુરમાં બીજા 4 કેસ ખમાસા મહાજનનો વંડો વકીલની પોળેમાંથી 4 કેસ મળી આવ્યા છે. આ સિવાય જે સ્ટ્રેટેજી આપણે રાખી છે એનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે જ્યારે સઘન સર્વેલન્સ થઈ રહ્યું છે, ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એગ્રેસિવ ટેસ્ટિંગ થઈ રહ્યું છે, એની સાથોસાથ આપણે બીજું એક 4-1 દિવસ પહેલા એક નિર્ણય કર્યો હતો, પોટેન્શિયલ સુપર સ્પ્રેડર્સ, કે જે એક જ વ્યક્તિ અનેક વ્યક્તિઓની સંપર્કમાં આવતી હોય આવી વ્યક્તિઓને ચિહ્નિત કરીને એમને સામે ચાલીને સર્વેલન્સ કરીને સ્ક્રીનિંગ કરવામાં આવે અને એમાં જે શંકાસ્પદ કેસ હોય એ બધાને આપણે સેમ્પલ એના લઈને ટેસ્ટિંગ કરીએ છીએ. તો એમાં દાખલા તરીકે જેટલા પણ ડોર ટુ ડોર કલેક્શન વાન છે આપણા એએમસીના, એના લોકો એક જ વ્યક્તિ અનેક ઘરોમાં જઈને કચરો એકઠો કરતા હોય છે, તો એવા લોકોને આપણે 1500 થી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું, સ્ક્રીનિંગ થયું, સ્ક્રીનિંગમાં જેના શંકાસ્પદ હતા એના સેમ્પલ લેવામાં આવ્યું અને એમાંથી 1 કેસ પોઝિટિવ મળી આવ્યો. એટલે આપણે 1 પોઝિટિવ કેસને શોધવા માટે પણ આજે પ્રયાસ કર્યું છે કે બધું આપણને અત્યારે પરિણામલક્ષી કામગીરી રિઝલ્ટ મળી રહ્યું છે. એ જ રીતે રોડ ઉપર જેટલા પણ બેઘર લોકો છે, ભિખારી, જે ભિખારીઓ હોય છે રોડ ઉપર, એ બધા લોકોનું પણ મોટા પાયા ઉપર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. 400 થી વધુ બેગર્સને રાઉન્ડ અપ કરીને આપણે નાઇટ શેલ્ટરમાં અથવા ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં લઈ ગયા, ત્યાં એમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, એમાંથી પણ 1 કેસ આપણને પોઝિટિવ મળી આવ્યું છે. ગઈકાલે જુદી જુદી 8 જેટલી લેબર સાઇટ્સ ઉપર 2358 લોકોને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને એમાંથી 184 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. કાલે એનું રિઝલ્ટ આવશે, ત્યાર પછી આ બાબતમાં પણ આપણે કામ કરી શકશું. હવે જે પ્રશ્નો અમુક મીડિયાના મિત્રો દ્વારા અમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે એ પ્રશ્નો અંગે હું જવાબ આપવા માંગુ છું. તો એમાં એક પ્રશ્ન છે કે કયા ઝોનમાં કેટલા પોઝિટિવ કેસ આવેલા છે અને એનું એનાલિસિસ કરવામાં એમને માહિતી માંગવામાં આવી છે. તો હું જણાવી દઉં કે મધ્ય ઝોનમાં છેલ્લા 15 કલાકમાં 19 થઈને અત્યાર સુધી 169 કેસ સેન્ટ્રલ ઝોનમાં થાય છે. દક્ષિણ ઝોનમાં 14 મળીને ટોટલ 121 કેસ થાય છે. ઉત્તર ઝોનમાં 2 થઈને ટોટલ 18 કેસ થાય છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 થઈને ટોટલ 16 કેસ થાય છે. પશ્ચિમ ઝોનમાં 9 કોઈ કેસ નથી, કુલ 43 કેસ રહે છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 9 કેસ નથી, ટોટલ 10 કેસ થાય છે. અને પૂર્વ ઝોનમાં 6 થઈને ટોટલ 22 કેસ થાય છે. બીજો પ્રશ્ન એક પૂછવામાં આવ્યું છે,
માન્ય ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા નું જે પોઝિટિવ ટેસ્ટ આવ્યું છે એના માટે શું શું અત્યાર સુધીમાં કાર્યવાહી થઈ છે, તો એ અંગે હું જણાવવા માંગુ છું કે વ્યક્તિગત મેં માન્ય ધારાસભ્યશ્રી સાથે ફોન ઉપર વાત પણ કરી છે. એ તાત્કાલિક એમનું એડમિશન એસવીપી હોસ્પિટલ ખાતે થઈ ગયું છે, ત્યાં એમની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધી મને જે માહિતી આપવામાં આવી છે એ મુજબ એમની તબિયત સ્થિર છે, સ્ટેબલ છે અને હાલ કોઈ પણ ચિંતાજનક બાબત નથી. એમની સાથે બીજા બે ધારાસભ્યશ્રીઓ શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ અને શ્રી શૈલેષભાઈ પરમાર, બંને ધારાસભ્યશ્રીઓને તાત્કાલિક હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને બંનેના સેમ્પલ આજે જ લઈને ટેસ્ટિંગમાં મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈના સંપર્કમાં જે બીજી વ્યક્તિઓ નજીકના સંપર્કમાં આવી હોય એ બધાની કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી, એમના ડ્રાઈવર આઈડેન્ટિફાઈ થયા છે, એમના ઘરમાં એમની સાથે જે લોકો રહે છે એ બધા આઈડેન્ટિફાઈ થયા છે અને એના માટે પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. આ સિવાય અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે બીજા એક કોર્પોરેટર શ્રી એએમસીના કોર્પોરેટર છે, સિનિયર કોર્પોરેટર છે શ્રી બદરુદ્દીનભાઈ શેખ, એમનો પણ કેસ અત્યારે પોઝિટિવ જણાઈ આવ્યું છે. એમને પણ જયારે બે દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણો હતા ત્યારે એમને સામે ચાલીને જે રિક્વેસ્ટ કરી એના ઉપરથી એમનું સેમ્પલ લેવામાં આવ્યું અને ત્યારથી બદરુદ્દીનભાઈ સતત હોમ ક્વોરન્ટાઇનમાં છે અને અત્યારે એમનો કેસ પોઝિટિવ આવતા એમને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ સિવાય સામાન્ય પ્રશ્નો છે કે બીજા કયા કયા વિસ્તારોમાં કેસ આવ્યા છે એ બધા મેં ઓલરેડી શેર કરી દીધા છે. એક પ્રશ્ન છે કે અત્યાર સુધી કેટલા ફ્રન્ટલાઇન વોલેન્ટિયર્સ, પોલીસ, એએમસી ઓફિસ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તો એમાં એક ડોક્ટરનો અત્યાર સુધી રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે, એક પોલીસ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને એક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપણે ઓલરેડી વધુ ધ્યાન આપી રહ્યા છીએ કે જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે એ પૂરેપૂરી સાવચેતી રાખે અને એના માટે તમામ એમને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કીટ વગેરે આપવામાં આવી રહી છે. પરંતુ જે રીતે આપણે અત્યાર સુધી અનુભવથી જોઈ શકીએ છીએ કે આ વાયરસ એ ખૂબ જ ચેપી છે, ગમે તેમ કરીને એ પોતાનો ફેલાવો કરવા માટે રસ્તો શોધી લે છે, એટલે આપણે ખૂબ જ બધાએ સાવચેતી રાખવી પડશે, સાવધાની રાખવી પડશે અને તમામ જે સૂચનાઓ આપવામાં આવે છે વહીવટીતંત્ર દ્વારા એ તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આજે ખાસ કરીને જે નવો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે અને આજે સવારે 6 વાગ્યાથી સેન્ટ્રલ ઝોનમાં અને દાણી લીમડા બહેરામપુરા વિસ્તાર જે દક્ષિણ ઝોનમાં આવેલા છે આ બે વિસ્તારોમાં, કોટ વિસ્તાર અને દાણી લીમડા બહેરામપુરા, આમાં જે કરફ્યુ નાખવામાં આવેલું છે એ કરફ્યુનું તમામ નાગરિકો 100% સ્વૈચ્છિક ચુસ્તપણે પાલન કરે એવી હું અમદાવાદ મહાનગરપાલિકા વતી આગ્રહપૂર્વક આપ સૌને અપીલ કરું છું. આ જે નિયમો છે, જે નિર્ણયો છે, આપની સાવચેતી માટે, આપના આરોગ્યની ચકાસણી માટે, આપનું જીવન બચાવવા માટે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપ સૌનું સાથ સહકાર મળશે તો ગમે તેટલી કપરી પરિસ્થિતિઓ થાય એએમસી એને પહોંચી વળવા સક્ષમ છે. પરંતુ જે વિસ્તારમાં નાગરિકોનું સપોર્ટ 100% નહીં મળશે ત્યાં આવનાર દિવસોમાં વધુ કેસો ચોક્કસપણે જોવા મળશે. અમારો પ્રયાસ, અમારી સ્ટ્રેટેજી એક જ રહી છે કે તમામ કેસો સામેથી શોધી કાઢવાના, પ્રોએક્ટિવ અપ્રોચ રાખવાનું, ઇન્ટેન્સિવ સર્વેલન્સ કરવાનું, વધુમાં વધુ સેમ્પલ લઈને વધુમાં વધુ ટેસ્ટિંગ કરવાનું, કેસો જણાઈ આવે ત્યારે એને તાત્કાલિક આઇસોલેશનમાં મૂકવાના અને જે પોઝિટિવ કેસ હોય એને ખૂબ જ સારી ક્વોલિટીની સારવાર આપણી એસવીપી હોસ્પિટલ ખાતેથી અને સિવિલ હોસ્પિટલ ખાતેથી આપવા માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. કરફ્યુ દરમિયાન બપોરના 1 થી 4 વાગ્યા 3 કલાક સુધી ફક્ત મહિલાઓ એમના ઘર પરિવાર માટે જરૂરી ચીજ વસ્તુઓ, કરિયાણું, શાકભાજી, દૂધ, દવા આ બધા લેવા માટે 1 થી 4 દરમિયાન પોલીસ કમિશનર શ્રી દ્વારા જે કરફ્યુ મૂકવામાં આવ્યું છે એ 3 કલાકની છૂટછાટ આપવામાં આવી છે, એ ફક્ત મહિલાઓ માટે છે. આ સમય દરમિયાન કોટ વિસ્તારમાં રહેતા લોકોને અને દાણી લીમડા બહેરામપુરા વિસ્તારમાં રહેતા લોકોને પોતાના ઘરથી બહુ દૂર ખરીદી કરવા ના જવું પડે એના માટે કાલે આખી રાત અમદાવાદ મહાનગરપાલિકાના 3 થી 4 વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી. 125 જેટલા સ્થળો આયોજનબદ્ધ રીતે જુદા જુદા વિસ્તારમાં નક્કી કરવામાં આવ્યા છે
આ સ્થળો ઉપર 1,250 જેટલા ડિલિવરી વેન આપણે ગઈકાલે રાત્રે મેળવી લીધા છે, ભાડેથી એનું પ્લાનિંગ કરી લીધું છે. 1,250 જેટલા ડ્રાઈવરની વ્યવસ્થા થઈ ગઈ છે, એમના કરફ્યુ પાસની વ્યવસ્થા થઈ ગઈ છે. આ 1,250 વાહનોમાંથી વેચાણથી બધી વસ્તુઓ મળી રહે એ માટેના વેન્ડર્સ વેપારીઓ એમની ઓળખ કરી દેવામાં આવી છે. અને આજે સવારના તમામ છાપાઓમાં એએમસી દ્વારા 125 જે સ્થળો છે એની યાદી પણ જાહેર કરવામાં આવી છે. એટલે આજનું કોઈ પણ છાપું છે એ આપ જોઈને આપના ઘરની નજીકના કયા સ્થળ ઉપર આ વાહન ઉપલબ્ધ રહેશે એ જોઈ શકશો આપ. અને 1-4 બપોરે આજે 3 કલાક દરમિયાન અને આવનાર દિવસોમાં દરરોજ આપને કોઈ પણ ઘર પરિવાર માટે જે વસ્તુ જોઈએ આપ આ જગ્યા ઉપરથી મેળવી શકો છો. એએમસી એક બાજુ કોરોના વાયરસથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યની ટીમો અત્યારે ખૂબ સારી મહેનત કરી રહી છે અને મોટા ભાગના કેસો સામેથી શોધી લાવવામાં આવે છે. બીજી બાજુ આપને કોઈ પણ તકલીફ ના થાય, કરફ્યુ થાય તો પણ આપ ઘરથી આરામથી રહી શકો, નજીકમાં ચીજ વસ્તુઓ મળી શકે, આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે એના માટે પણ યોજના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ફરી એકવાર તમામ અમદાવાદીઓને હું વિનંતી કરું છું કે આપ સૌ લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરો, ઘરમાં જ આપ રહો. જ્યાં સુધી ઘરમાં છો ત્યાં સુધી સુરક્ષિત છો. ઘરથી બહાર નીકળવાથી આપને અને આપના પરિવારજનોને મોટું એક રિસ્ક હવે ઊભું થયું છે. એટલે જ્યાં સુધી કોઈ ઇમરજન્સી ના હોય ત્યાં સુધી કોઈએ ઘરથી નીકળવાનું